ત જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ના કરમ કળુ થી કરવામાં આવ્યું આજ રોજ રણભૂન ગામે પ્રભારી મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભીખુસી પરમારી વિધિવત રીતે મેરિયા નદી પર બાંધનારા પુલનું કર્યું હતું પ્રસંગે પ્રભારી મંત્રી ઉપરાંત જેતપુર પટેલ સંગઠન જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત માટે યોજાયેલા સમારંભમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે આ ગામમાંથી પસાર થતી નદી પર સરળતાથી વાહનો પસાર થાય તે રીતે ડીપ બ્રિજ છે પરંતુ આપ ગ્રામજનોને રજૂઆત હતી કે ચોમાસાની સિઝનમાં પણ ઉપરથી જતું હોવાથી બંને ગામ વચ્ચેનો સંપર્ક શક્ય બનતો નથી ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નિર્ણય લે છે તે ગરીબ અને સામાન્ય લોકોને ધ્યાને રાખી તેમને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તેવો ઉકેલ આવે છે ત્યારે વર્ષો પહેલા પણ સારા અને ચોખ્ખા રોડ જોવા હોય તો વિદેશમાં જવું પડતું હવેના સમયમાં આપણા ગુજરાતના ગામે ગામને જોડતા પાક્કા રોડ જોવા મળે છે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અમિત શાહ સી આર પાટીલ અને ગુજરાત સરકારના પ્રજાલક્ષી નિર્ણયોને કારણે આપણે કેટલાય ખાટ મુહૂર્તો કરીએ છીએ અને ખાટ મુહૂર્ત પર રોડ કે પુલ બંધાઈ ગયા પછી તેનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ ત્યારે આ પુલ છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકા તરફથી પાવાગઢ જવા માટે તેમજ પાવી જેતપુર અને બોડેલી તાલુકાને જાંબુઘોડા તાલુકા સાથે જોડતો અગત્યનો માર્ગ છે આ પુલના બાંધકામથી આશરે પચીસ હજાર જેટલી વસ્તીને પ્રત્યક્ષ રીતે રોજબરોજના વાહન વ્યવહારમાં ઉપયોગી નીવડશે નદીના માટે પુલ મંજૂર કરવામાં રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ છે જેના માટે લગભગ સાતસો લાખથી પણ વધુની રકમ ફાળવવામાં આવેલ છે આ વિસ્તારના લોકોની ઘણી બધી જૂની માગણી હતી ચોમાસાની અંદર જ્યારે વધારે પડતું પાણી આવે પૂર આવે ત્યારે ઘણા દિવસો સુધી એમને અવર જવર થઈ શકતી નથી જેના કારણે રાજ્ય સરકારે અને આ વિસ્તારના ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને આગેવાનો તરફથી જે રજૂઆતો વારંવાર મળી એના કારણે આ વિચારીને રાજ્ય સરકાર તરફથી આ રકમ મંજૂર કરવામાં આવી છે આવનારા દિવસોમાં આ અવરજવર કરવા માટે બંને બાજુથી બહુ સરળતા રહેશે આમ જોઈએ તો આ વિસ્તાર પણ એસટી વિસ્તાર છે એટલે સામાન્ય વર્ગના લોકો માટે પણ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ચિંતિત છે અને ચિંતા કરીને આવા લોકોની નબળા લોકોની આર્થિક રીતે નબળા લોકોની અથવા ગરીબ લોકોની ખૂબ કાળજી રાખે છે આ કાર્યક્રમની અંદર જ્યારે મારા હાથે એનું ખાતમુહૂર્ત થયું છે કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના શ્રી સંગઠનના બધા આગેવાનો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે શ્રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર